नमस्ते मित्रों, वेलकम टू बानी रसोई। आजे आपणे बनावीशुं एकदम मलाईदार पनीर। बजार करता खूब ज चोखू अने खूब ज सस्तु आ पनीर बनावा माटे आपणे लींबू के पछी विनेगरनो उपयोग जरा पण नहीं करिए। ओछा दूधमां वधारे पनीर कई रीते बनावुं ए तमे आ विडियोमां जोई शको छो। तो विडियो ने तमे एंड सुधी जोजो। तो चालो आपणे पनीर बनावानी रेसिपी जोई लईए। पनीर बनावा माटे अहीं मैं 500 ml नी अमूलनी ताजा दूधनी बेग लीधी छे। अहीं तमे कोईपण प्रकारनुं दूध लई शको छो। हवे आपणे दूधने ट्रांसफर करी लईए एक वासणनी अंदर। त्यारबाद ते वासणने आपणे गैस पर मूकी देशुं। अहीं आपणे गैसनी फ्लेमने मीडियम राखीशुं। मीडियम फ्लेम पर आपणे दूधनी अंदर हूँफाळो आवे त्यां सुधी तेने ગરમ કરવાનું છે। આવી રીતે થોડું થોડું ચલાવતા જઈએ જેથી દૂધ તળિયા પર જરા પણ બેસે નહીં। 1 થી 2 મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે દૂધ થોડું ઉકળવા લાગ્યું છે। તો હવે આપણે તેની અંદર નહીં ખાટું કે નહીં મોળું એ પ્રકારનું મીડિયમ દહીં 2 ચમચી એડ કરીશું અને આપણે દૂધને ચલાવતા રહીએ। અહીં આપણે રૂમ ટેમ્પરેચર પર હોય તેવા જ દહીંનો ઉપયોગ કરવાનો છે અને એકસાથે બધું દહીં એડ નથી કરવાનું। આપણે ચલાવતા રહીએ આવી રીતે। અહીં આપણે ગેસની ફ્લેમ લો રાખી છે અને સતત તેને ચલાવતા રહીએ। પહેલી વાર દહીં એડ કરવાથી દૂધ થોડું થોડું ફાટેલું દેખાશે। હવે આવી રીતે આપણે ફરીવાર તેની અંદર 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈએ। આવી રીતે પનીર બનાવવા માટે જો તમે દહીંનો ઉપયોગ કરશો તો ઓછા દૂધમાંથી વધારે ક્વોન્ટિટીમાં પનીર બનીને તૈયાર થશે। હવે ફરીવાર આપણે દૂધને ચલાવતા રહીએ। અહીં આટલી ક્વોન્ટિટીમાં દૂધમાંથી પનીર બનાવવા માટે મેં 5 ચમચી જેટલા દહીંનો ઉપયોગ કર્યો છે। અહીં આવી રીતે દહીં એડ કરી અને પનીર બનાવવાથી પનીર એકદમ મલાઈદાર અને સોફ્ટ બને છે, સાથે બજાર જેવું જ પનીર બનીને તૈયાર થાય છે। તો હવે આપણે વધેલું જે કાંઈ દહીં છે તે એડ કરી દેશું। અહીં મેં 5 ચમચી જેટલા દહીંનો ઉપયોગ કર્યો છે। તો તમે અહીં જોઈ શકો છો કે આપણે બધું દહીં એડ કરી દીધું છે અને દૂધ ઓલમોસ્ટ ફાટી પણ ગયું છે। હજી આપણે આને 1 થી 2 મિનિટ માટે એકદમ સરસ ચલાવશું એટલે પનીર બની જશે। તો તમે અહીં જોઈ શકો છો કે એકદમ સરસ પનીર બનીને તૈયાર થઈ ગયું છે। તો બસ હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેશું। અહીં આપણે ગેસને ચાલુ નથી રાખવાનો, તેનાથી પનીર કડક બની જાય છે। હવે આવી રીતે આપણે એક ચાણી લઈ લઈએ અને એક વાસણ પર આપણે ચાણી મૂકી અને તેની પર એક કોટનનું કપડું મૂકી દેશું અને તેની અંદર બધું પનીર એડ કરી દેશું। શક્ય હોય ત્યાં સુધી તમારે વ્હાઈટ કાપડનો જ યુઝ કરવાનો। જો તમે કલરવાળા કાપડનો યુઝ કરશો તો ઘણીવાર કલર જતો હોય છે તો તે પનીરમાં બેસી જાય છે। અહીં આપણે બધું પનીર એડ કરી દીધું છે તો હવે આપણે તેને પોટલી જેવું બનાવી અને તેની અંદરનું બધું પાણી નિતારી લઈએ। પનીર ગરમ હોય ત્યાં જ આપણે તેનું બધું પાણી નિતારી લેવાનું છે। અહીં પાણી નિતારી લીધું છે તો હવે આપણે ફરીવાર 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ। આવી રીતે પાણી એડ કરી અને ફરીવાર તેનું પોટલી જેવું બનાવી અને તેનું બધું પાણી નિતારી લેશું। અહીં આ સ્ટેપ કરવાથી પનીરની અંદર જે કાંઈ દહીંનો ખટાશનો ભાગ હોય એ નીકળી જાય છે અને અહીં આપણે એકદમ સરસ પાણી નિતારી લીધું છે। પનીર બનાવતા જે પાણી નીકળું છે તે પાણીનો ઉપયોગ તમે દાળ શાકમાં કરી શકો છો, એવી રીતે તે રસોઈમાં પણ ઉપયોગી છે। તો આપણે તેને સાઈડ પર રાખી દઈએ અને એક બોલ લઈ લઈએ અને તેની ઉપર આવી રીતે ચાણી રાખી દઈએ। હવે પનીરને એકદમ સરસ પરફેક્ટ શેપ આપી સેટ કરવા માટે આવી રીતે આપણે તેને પ્રેસ કરી દેશું। અહીં તમારે જે શેપમાં પનીરને સેટ કરવું હોય એ પ્રમાણે તમારે તેને શેપ આપી દેવાનો। અહીં મેં રાઉન્ડ શેપમાં સેટ કરી લીધું છે। હવે આવી રીતે આપણે તેની ઉપર એક ડીશ રાખી દઈએ અને પનીર એકદમ સરસ પરફેક્ટ સેટ થઈ જાય તેના માટે આપણે આવી રીતે એક વજનવાળી વસ્તુ કે પછી વજનવાળી ખાણી મૂકી દેશું। હવે આપણે આને 1/2 કલાક માટે એમ જ રહેવા દેશું। અહીં આપણી 1/2 કલાક થઈ ગઈ છે તો હવે આપણે તેની પરથી વજન હટાવી લઈએ। તો તમે અહીં જોઈ શકો છો કે પનીર એકદમ સરસ પરફેક્ટ શેપમાં આવી ગયું છે, સેટ થઈ ગયું છે।
सेट थई गेलू आ पनीर एकदम सॉफ्ट अने मलाईदार बनीने तैयार थई गयू छे। तो हवे आपणे तेने जे शेपमां कट करवू होय ए प्रमाणे कट करी लईए। अहीं हूँ नाना चोरस शेपमां कट करीश। तमारे जे शेपमां कट करवू होय ए शेपमां कट करी लेवानुं, अथवा तो आखू ज एम ज तमे फ्रीजमां स्टोर करी शको छो। तो अहीं मैं स्क्वेर शेपमां नाना क्यूब बनावी लीधा छे અને તમે તેનું ટેક્સચર અને કેટલું સોફ્ટ બન્યું છે તે જોઈ શકો છો। એકદમ સોફ્ટ અને એકદમ મલાઈદાર એવું આ પનીર બનીને તૈયાર થઈ ગયું છે। બજાર કરતાં ખૂબ જ સસ્તું અને ખૂબ જ ચોખ્ખું વિનેગર કે પછી લીંબુ એડ કર્યા વગરનું આ પનીર તમે એકવાર ઘરે ચોક્કસથી બનાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો જેથી તમને નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે। આ સિવાય બાકીની બધી જ રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ અને પ્લેલિસ્ટને જરૂરથી ચેક કરજો। ફરી મળીશું એક નવી ઇઝી ટ્રેડિશનલ અને યુનિક રેસીપી સાથે। થેન્ક યુ।